વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પીરિયડની અંદર આપણે પાઠ 2 અમીર કોણ તેની ચર્ચા કરી હતી. તેના શબ્દાર્થ વિશે આપણે જાણ્યું હતું, સમજૂતી મેળવી હતી, તેના વિરોધી શબ્દ જાણ્યા હતા અને વર્ણ વિચ્છેદ અને શબ્દ બનાવો એ એક્સરસાઇઝ પણ આપણે કરી હતી. આજે આપણે પાઠનું વાંચન કરીશું. તમારે પણ મારી સાથે વાંચન કરવાનું છે અને અઘરા શબ્દોની સમજૂતી મેળવવાની છે. પાઠ 2 અમીર કોણ. આજે વિશેષમાં કોઈ ક્લાસની બહાર ન નીકળે, બધા ક્લાસમાં બેસીને જ નાસ્તો કરે. વંદના મેડમે વિદ્યાર્થીઓને કડક શબ્દોમાં સૂચના આપી. કડક શબ્દ એટલે એકદમ સ્ટ્રિક્ટલી લેંગ્વેજની અંદર એમણે છોકરાઓને સૂચના આપી કે બધાએ ક્લાસમાં જ બેસીને આજે નાસ્તો કરવાનું છે, કોઈએ પણ ક્લાસની બહાર નીકળવાનું નથી. બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. વિદ્યાર્થીઓ બારીમાંથી વરસતા વરસાદની મજા માણતા હતા, કારણ કે બહાર ધોધમાર વરસાદ વરસતો હતો અને બધા વિદ્યાર્થીઓ બારીમાંથી બહાર વરસાદની મજા માણવી મતલબ આનંદ લેતા હતા. રિસેસનો બેલ પડ્યો. બધા વિદ્યાર્થીઓ પોતપોતાનો લંચ બોક્સ ખોલીને નાસ્તો કરવા લાગ્યા. બધા વિદ્યાર્થીઓ પોતાનો લંચ બોક્સ ખોલે છે. કુમુદે પોતાનો લંચ બોક્સ ખોલીને પાસે બેઠેલી આકાંક્ષા સામે ધર્યો. કુમુદ નામની છોકરી, એક સ્ટુડન્ટ છે, કુમુદ નામ છે એનું. તેણે પોતાનો લંચ બોક્સ ખોલે છે અને એ આકાંક્ષાને ઓફર કરે છે, એની સામે ધરે છે ડબ્બો. જો આકાંક્ષા, મારી માએ સરસ મજાના થેપલા બનાવ્યા છે ને સાથે ગળ્યો છૂંદો પણ આપ્યો છે, તું પણ લે ને. આકાંક્ષા ને એ કુમુદ આકાંક્ષાને થેપલા એની મમ્મીએ બનાવીને આપ્યા છે તો એને ઓફર કરે છે અને સાથે ગળ્યો છૂંદો એ પણ આપ્યો છે તો તું લે એને એમ કહે છે. આકાંક્ષાએ મોઢું બગાડીને કહ્યું, ના ના, મારી પાસે પણ લંચ બોક્સ છે સમજીને. એ મોઢું બગાડે છે, એની તરફ નફરત બતાવે છે અને કહે છે, ના ના, મને નથી જોઈતું, મારી પાસે પણ લંચ બોક્સ છે, મારે તારું કંઈ ખાવું નથી, હું તને દરેક વખતે ના પાડું છું, છતાં તું મને શા માટે આગ્રહ કરે છે. અને આકાંક્ષા એની સામે મોઢું બગાડીને કહે છે કે હું તને દરેક વખતે એટલે એવરી ટાઈમ હું તને ના પાડું, છતાં પણ તું મને આગ્રહ કરે છે. આગ્રહ મતલબ કાલાવાલા કરવા, વારંવાર કહેવી એકની એક વાત. આમ કહી નફરતનો ભાવ બતાવીને તે પોતાના લંચ બોક્સમાંથી સેન્ડવિચ ખાવા લાગી. ઓર એ તેની તરફ, કુમુદ તરફ નફરતથી જોઈ છે, નફરતનો ભાવ બતાવે છે અને પોતે એ પોતાના લંચ બોક્સમાંથી જ સેન્ડવિચ ખાવા લાગે છે. જ્યારથી કુમુદે સ્કૂલમાં એડમિશન લીધું ત્યારથી આકાંક્ષા તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરતી હતી, કેમ કે તે જાણતી હતી કે થોડા મહિના પહેલાં જ્યારે સ્કૂલના નવા બિલ્ડિંગનું ચણતર કામ ચાલતું હતું ત્યારે કુમુદના માતા પિતા બંને મજૂરી કરવા ત્યાં આવતા. હવે સરકારની રાઇટ ટુ એજ્યુકેશન યોજના પ્રમાણે કુમુદને વગર ફીએ આ સ્કૂલમાં એડમિશન મળ્યું. જ્યારથી કુમુદે સ્કૂલમાં એડમિશન લીધું હતું આકાંક્ષા તેના પ્રત્યે નફરત કરતી હતી, તેના પ્રત્યે અણગમો એટલે કોઈ વ્યક્તિ આપણને ન ગમવી, એની તરફ આપણે નફરતનો ભાવ જ્યારે પ્રગટ કરીએ, વ્યક્ત કરીએ, તો એને આકાંક્ષાને કુમુદ પ્રત્યે અણગમો હતો. કેમ? કારણ કે જ્યારે સ્કૂલના નવું બિલ્ડિંગ સ્કૂલનું બનતું હતું, ચણતર કામ મતલબ ઉસકા કન્સ્ટ્રક્શન જબ હો રહા થા, ત્યારે કુમુદના માતા પિતા ત્યાં મજૂરી કરવા આવતા હતા. એ મજૂર હતા કુમુદના માતા પિતા. અને સરકારની રાઇટ ટુ એજ્યુકેશન યોજના, બરાબર, ગવર્મેન્ટને રાઇટ ટુ એજ્યુકેશન નામ કી યોજના નિકાલી હતી ઓર ઉસકે અંદર કુમુદ કો વગર ફી મતલબ ફી કે બિના ઉસકો સ્કૂલ કે અંદર ઉસને એડમિશન લિયા થા. કે ગરીબ બચ્ચોં કે લીએ ભી સ્કૂલ મેં એસા હોતા હૈ કે ઉન બચ્ચોં કે લીએ જો ફી નહીં પે કર સકે, પર રાઇટ ટુ એજ્યુકેશન એસી ગવર્મેન્ટને એસી એક સ્કીમ જો નિકાલી હૈ ઉસકે અંદર ઉસ બચ્ચોં કો જિસકે માતા પિતા ગરીબ હૈ ઉસ બચ્ચોં કો ભી એજ્યુકેશન મિલ પાએ, ઇસલીએ ગવર્મેન્ટને રાઇટ ટુ એજ્યુકેશન નામ કી સ્કીમ નિકાલી થી. ઓર વહી સ્કીમ કે અંદર કુમુદને ભી ઇસ સ્કૂલ કે અંદર એડમિશન લિયા થા. કુમુદ છઠ્ઠા ધોરણના ક્લાસમાં આવી તે દિવસથી જ ક્લાસ ટીચર વંદના મેડમ મેં તેને આકાંક્ષાની બાજુમાં બેસાડી અને કહ્યું, જિસ દિન સે વો સિક્સ કે ક્લાસમાં ધોરણ મતલબ સ્ટાન્ડર્ડ સિક્સ કે અંદર ઉસને એડમિશન લિયા, તબ સે વંદના મેડમને કુમુદ કો આકાંક્ષી કે બાજુ મેં બિઠા દિયા થા. આકાંક્ષા હવેથી કુમુદને તારે મદદ કરવાની રહેશે, તેની બાકી રહેલી નોટબુક પૂરી કરાવવાની જવાબદારી તારી રહેશે.
અને વંદના મેડમે સૂચના આપી આકાંક્ષાને કે તારે કુમુદને હેલ્પ કરવાની છે, એની જે કંઈ નોટબુક બાકી છે તેને તારે પૂરી કરાવવાની છે. આકાંક્ષા ભણવામાં હોશિયાર હતી, તે અમીર મા બાપની એકની એક દીકરી હતી. આકાંક્ષા પ્રાઉડી થી પર પઢને મેં વો અચ્છી થી ઓર અપને મા બાપ કી એક લાડલી લોતી બેટી થી. તે થોડી અભિમાની પણ હતી, અભિમાની થી આ ગરીબ મજૂરની છોકરી પાસે બેસવું તેને જરા પણ ગમતું નહીં. તે કુમુદ સાથે વાત કરવાનું પણ ટાળતી હતી. યે જો કુમુદ ગરીબ થી ઇસીલે ઉસકે બાજુ મેં બેઠના ઉસકો જરા સા ભી અચ્છા નહીં લગતા થા. આકાંક્ષા કો લગતા થા કે મેં તો કિતની પૈસે વાલી હું, ઇસ કે માતા પિતા તો મજદૂર હૈ. એટલે તે એની બાજુમાં બેસવાનું ટાળતી, ટાળતી મતલબ અવોઇડ કરતી હતી કે ઉસકે બાજુ મેં ઉસકો બેઠના બિલકુલ ભી અચ્છા નહીં લગતા થા. આમાં પાઠની અંદર આપણે જોયું કે અમીરનો ગરીબ પ્રત્યેનો ભાવ કેવો છે, એની સાથે કેવું વર્તન કરે છે, બરાબર. હવે આગળનો પાઠ આપણે બીજા પીરિયડની અંદર શીખીશું. ત્યાં સુધી તમારે આ પાઠના શબ્દાર્થ અને પાઠનું વાંચન અને અઘરા શબ્દોની સમજૂતી તમારે ઘરે જાતે મેળવવાની છે. આવજો વિદ્યાર્થી મિત્રો.